આપણે આ લોજિસ્ટિક ડિફરન્શિયલ ઇક્વેશનનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. આપણે કેટલાક અચળ ઉકેલ શોધી ગયા છીએ. આપણે અગાઉના વિડીયોમાં જે જોયું તેનું પુનરાવર્તન કરીએ. હું અહીં અક્ષ દોરીશ, કંઈક આ પ્રમાણે. આ ટી અક્ષ છે અને આ એન અક્ષ. જ્યારે આપણે એન ઓફ ઝીરો લઈએ, જ્યારે ટી બરાબર ઝીરો હોય અથવા વસ્તી ઝીરો હોય, ત્યારે પ્રજનન કરવા માટે કોઈ પણ હશે નહીં, અને આ વિકલ સમીકરણ તેની સાથે સુસંગત છે. કારણ કે જો એન બરાબર ઝીરો હોય તો અહીં આ આખું જ ઝીરો થશે, અને સમયની સાપેક્ષે એનમાં કોઈ પણ ફેરફાર થશે નહીં, એટલે કે વસ્તી અચળ રહે, ટીની સાપેક્ષમાં તે અચળ રહે. આમ એક ઉકેલ આપણને એ મળે છે કે એન ઓફ ટી બરાબર ઝીરો છે, જે આ વિકલ સમીકરણનો ઉકેલ છે, તે એટલું રસપ્રદ નથી. કારણ કે જો વસ્તી શૂન્ય હોય તો તેમાં ફેરફાર થશે નહીં, તેમાં વધારો કે ઘટાડો થશે નહીં. હવે તેનો બીજો અચળ ઉકેલ આ પ્રમાણે છે. જો અહીં આપણી વસ્તી કોઈક મહત્તમ કિંમત સાથે શરૂ થતી હોય તો, તેથી અહીં આ કેના છેદમાં કે થશે, જેના બરાબર એક, એક ઓછા એક ઝીરો થાય, અને આ આખું ઝીરો થશે. માટે આપણી વસ્તી બદલાશે નહીં, તે ફક્ત કે જ રહેશે, અને ફેરફારનો દર ઝીરો. આમ અહીં આ આપણો બીજો ઉકેલ છે. આપણે મહત્તમ વસ્તીથી શરૂઆત કરીએ છીએ, અને પછી આ વિકલ સમીકરણ આપણને જણાવે છે કે તેમાં થતો ફેરફાર ઝીરો છે, તે બદલાતી નથી. હવે જો આપણે કોઈ પ્રારંભિક શરતથી શરૂઆત કરીએ, જેને એન ઝીરો કહીએ, અહીં આ પ્રારંભિક શરત મહત્તમ વસ્તી કરતા ખૂબ જ નીચે છે. જો આપણે આ પ્રમાણે લઈએ તો અહીં આ અપૂર્ણાંક નાનો થાય, ત્યારબાદ આ બાદબાકી એકની નજીક થાય, અને ફેરફારનો દર એ એનના સમપ્રમાણમાં થાય, તો તે કંઈક આ પ્રમાણે દેખાશે. એનની કિંમત વધે તેમ તેમ ફેરફારનો દર પણ વધે છે, અને જ્યારે એન બરાબર કે થશે ત્યારે આ એક થાય, એક ઓછા એક ઝીરો થાય, તેથી આ આખું જ ઝીરો થશે, અને આપણને આ ફેરફારનો દર શૂન્ય મળે. માટે આપણે કહી શકીએ કે આપણને અહીં કે ની નજીક અનંત સ્પર્શક મળે. હવે જોઈએ કે આપણે આ ઉકેલ, એટલે કે આ એન ઓફ ટી ને શોધી શકીએ કે નહીં. આનો ઉકેલ શોધવા માટે તમે આ વિકલ સમીકરણને જુઓ, અને તે વિયોજનીય વિકલ સમીકરણ છે. આપણે ધારી લઈએ કે તે ટી નું વિધેય છે, અને આપણે એન ઓફ ટી ને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જે આ સમીકરણને સંતોષે. હવે આપણે આ ભાગ વડે સમીકરણની બંને બાજુ ભાગાકાર કરીશું. આપણે આર ને આ જ બાજુ રાખીશું, એકના છેદમાં એન ગુણ્યા એક ઓછા એન ભાગ્યા કે ગુણ્યા ડી એન ના છેદમાં ડી ટી બરાબર આર. હવે આપણે બંને બાજુ ટી ની સાપેક્ષે પ્રતિવિકલિત લઈએ. જમણી બાજુ ખૂબ જ સરળ છે, તે આર ટી વત્તા સી થશે. પરંતુ આ ડાબી બાજુ શું થાય? આપણે અહીં આનું વિભાજન કરી શકીએ. આપણે તેને બે અપૂર્ણાંકમાં વિભાજિત કરી શકીએ. ત્યારબાદ આપણે આંશિક અપૂર્ણાંક વિસ્તરણનો ઉપયોગ કરી શકીએ, જેથી આપણને એવી પદાવલી મળશે જેનું પ્રતિવિકલિત લેવું સરળ છે. આપણે હવે એ અને બી શોધીએ, જ્યાં એ ના છેદમાં એન વત્તા બી ના છેદમાં એક ઓછા એન ભાગ્યા કે બરાબર આ થાય, એકના છેદમાં એન ગુણ્યા એક ઓછા એન ભાગ્યા કે. આપણે હવે એ અને બી ની કિંમત શોધીશું. જો તમે આનાથી અપરિચિત હોવ તો તમે ખાન એકેડમી પર તેના વિડીયો જોઈ શકો. આપણે હવે આ બંનેનો સરવાળો કરીએ, તેથી એ ગુણ્યા આ થશે, એ ઓછા એ ભાગ્યા કે ગુણ્યા એન વત્તા બી ગુણ્યા આ બી ગુણ્યા એન ભાગ્યા આ બંનેનો ગુણાકાર, એન ગુણ્યા એક ઓછા એન ભાગ્યા કે. તેને બીજી રીતે વિચારવું હોય તો મેં અહીં અંશ અને છેદને એક ઓછા એન ભાગ્યા કે વડે ગુણ્યું, તેથી મને એ ઓછા એ ભાગ્યા કે ગુણ્યા એન મળ્યું, અને પછી છેદમાં આ બંનેનો ગુણાકાર. તેવી જ રીતે મેં અહીં અંશ અને છેદને એન વડે ગુણ્યું, જેથી મને આ બી એન મળ્યું, અને ત્યારબાદ મેં આ બંનેનો સરવાળો કર્યો. કારણ કે તેમના છેદ સમાન છે, તે અસમાન અપૂર્ણાંકોને ઉમેરવાના બરાબર જ છે. આના બરાબર એક ભાગ્યા એન ગુણ્યા
એક ઓછા એન ભાગ્યા કે. હવે એ અને બી શું થાય તે વિચારીએ. અહીં મારી પાસે અંશમાં અચળ પદ છે, મારી પાસે કોઈ એન વાળું પદ નથી. હું એક વત્તા ઝીરો એન લખી શકું. તેના પરથી આપણે કહી શકીએ કે આ અને આ એટલે કે એન ના સહગુણકોનો સરવાળો ઝીરો થવો જોઈએ અને આ એ બરાબર એક થવું જોઈએ. માટે આપણે લખી શકીએ કે એ બરાબર એક, અને જો એ બરાબર એક હોય તો માઇનસ એકના છેદમાં કે વત્તા બી બરાબર ઝીરો. અને બી બરાબર શું થાય? બી બરાબર એકના છેદમાં કે થાય. તેથી આપણે આ ડાબી બાજુને ફરીથી લખી શકીએ, એકના છેદમાં એન વત્તા એકના છેદમાં કે ભાગ્યા એક ઓછા એન ભાગ્યા કે એન ભાગ્યા કે, અને પછી તે આખાના ગુણાકારમાં ડી એન ના છેદમાં ડી ટી બરાબર આર. મેં અહીં આંશિક અપૂર્ણાંકના વિસ્તરણનો ઉપયોગ કર્યો. આપણે આને અહીંથી દૂર કરીએ. જો તમને તેનું પુનરાવર્તન કરવાની જરૂર લાગે તો તમે આ વિડીયો ફરીથી જોઈ શકો. હવે આપણે જાણીએ છીએ કે એકના છેદમાં એન નું પ્રતિવિકલિત નેચરલ લોગ ઓફ એન થશે. માટે નેચરલ લોગ ઓફ માનાંકમાં એન, જો આપણે એન ની સાપેક્ષમાં તેનું વિકલિત લઈએ તો આપણને આના બરાબર એકના છેદમાં એન મળે. હવે આપણે આનું ટી ની સાપેક્ષે વિકલિત લઈએ. માટે ડી બાય ડી ટી ઓફ નેચરલ લોગ ઓફ માનાંકમાં એન. તો સૌ પ્રથમ આનું એન ની સાપેક્ષે વિકલિત એકના છેદમાં એન થશે, અને પછી એન નું ટી ની સાપેક્ષે વિકલિત ડી એન ના છેદમાં ડી ટી થાય. હવે આપણે તે જ સમાન બાબત અહીં પણ કરી શકીએ. અહીં મારી પાસે એક પદાવલી છે, અને આ પદાવલીનું વિકલિત શું થાય? જો આપણે તેનું એન ની સાપેક્ષે વિકલિત લઈએ તો તે માઇનસ એકના છેદમાં કે થશે. અહીં મારી પાસે ધન એકના છેદમાં કે છે, હું તેને ઋણ બનાવી શકું. તેના માટે હું અહીંથી આ વત્તાની નિશાનીને દૂર કરીશ, અને જો મારે આ ઋણ જોઈતું હોય તો અહીં પણ ઋણ મૂકવું પડે. મેં આ પદાવલીની કિંમત નથી બદલી. અહીં આ પદાવલીનું વિકલિત આ છે, તેથી આપણે યુ સબસ્ટિટ્યુશન રીતનો ઉપયોગ કરી શકીએ. આપણે આનું એન ની સાપેક્ષે વિકલિત લઈએ. માટે ડી બાય ડી એન ઓફ નેચરલ લોગ ઓફ માનાંકમાં એક ઓછા એન ભાગ્યા કે તેના બરાબર માઇનસ એકના છેદમાં કે ગુણ્યા એક ભાગ્યા એક ઓછા એન ભાગ્યા કે, અને આના બરાબર આ જ થશે. હવે જો આપણે આનું ટી ની સાપેક્ષે વિકલિત લઈએ, ડી બાય ડી ટી ઓફ નેચરલ લોગ ઓફ માનાંકમાં એક ઓછા એન ભાગ્યા કે, તો આના બરાબર આ જ સમાન બાબત આવશે. માટે આપણે તેને કોપી કરીને પેસ્ટ કરીશું આ પ્રમાણે, ગુણ્યા ડી એન ના છેદમાં ડી ટી, એન નું ટી ની સાપેક્ષે વિકલિત. હવે આપણે અહીં આ ડી એન ભાગ્યા ડી ટી ને વિભાજીત કરીએ. માટે હું અહીં આને કોપી કરીને પેસ્ટ કરીશ આ પ્રમાણે. તેવી જ રીતે આને કોપી કરીને પેસ્ટ કરીએ આ પ્રમાણે. ત્યારબાદ આ પદને કોપી કરીને પેસ્ટ કરીશું આ પ્રમાણે, ગુણ્યા આને કોપી કરીને પેસ્ટ કરીશું આ પ્રમાણે, અને આના બરાબર આર. હું અહીંથી આ બધાને દૂર કરીશ. આપણે આને પણ દૂર કરીએ. મેં અહીં ડીએન ના છેદમાં ડી ટી નું વિભાજન કર્યું, જેથી મને કંઈક આ પ્રકારની પદાવલી મળે. હવે આપણે બંને બાજુ ટી ની સાપેક્ષમાં પ્રતિવિકલિત લઈએ, તેથી મને આ મળશે ઓછા આ મળે. માટે અહીં આ ભાગનું ટી ની સાપેક્ષે પ્રતિવિકલિત નેચરલ લોગ ઓફ માનાંકમાં એન થશે, ઓછા આ ભાગનું ટી ની સાપેક્ષે પ્રતિવિકલિત નેચરલ લોગ ઓફ માનાંકમાં એક ઓછા એન ભાગ્યા કે થશે, વત્તા કોઈક અચળ સી વન બરાબર આર ગુણ્યા ટી વત્તા બીજો કોઈક અચળ સી ટુ. હવે આપણે અહીં ધારી લઈએ, ધારો કે એન ઓફ ટી એ કે કરતા નાનો છે અને ઝીરો કરતા મોટો છે. તેનો અર્થ એ થશે કે આ એન હંમેશા ધન થાય
અને જો n એ 0 અને k ની વચ્ચે હોય તો અહીં આ પણ હંમેશા ધન થાય, જેથી આપણે અહીં આ માનાંકની નિશાનીને દૂર કરી શકીએ. આપણે બંને પદમાંથી આ માનાંકની નિશાનીને દૂર કરી શકીએ કારણ કે તે ધન છે, અને અહીં કૌંસ લખીએ કંઈક આ પ્રમાણે. હવે આપણે બંને બાજુથી સી વન ને બાદ કરીએ, માટે હું અહીં આ સી વન ને કટ કરીશ અને તેને બંને બાજુથી બાદ કરીશ, ઓછા કંઈક આ પ્રમાણે. હવે જો આપણે એક અચળમાંથી બીજા અચળને બાદ કરીએ તો આપણને અચળ જ મળે, અને આપણે તે અચળને સી કહી શકીએ, આપણે તેને સી કહીએ. હવે આપણે પછીના વિડીયોમાં આ જ પ્રશ્નને આગળ વધારીશું. આપણે n ઓફ t નો ઉકેલ મેળવીશું જે આ વિકલ સમીકરણને સંતોષે છે.